રાજ્યમાં 9 જાન્યુઆરીથી સાયન્સ સિટીમાં શરૂ થઈ રહેલા નોબલ એક્ઝિબિશન અને નોબલ લોટેરિયસ અંગે રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ ધનંજય ત્રિવેદીએ સંદેશ સાથે ખાસ વાતચીત કરી. નોબલ પ્રાઇઝ વિજેતાઓ છે તેમના માટેનો એક મહત્વની ઇવેન્ટ વાયબ્રન્ટ ગુજરાત 2017માં સામેલ છે, જેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશ્વના 9 નોબેલોને પુરસ્કૃત પણ કરવામાં આવશે, ત્યારે આ અંગે કયા પ્રકારનું આયોજન કર્યું છે તે અંગે માહિતી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી ધનંજય ત્રિવેદી. સાહેબ, કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? 9મી તારીખે નોબેલ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવશે સાયન્સ સિટી મુકામે. જે એક્ઝિબિશન 5 અઠવાડિયા સુધી ચાલશે. નોબેલ લોરિયેટ્સ 9 જેટલા, આ સિવાય જે નોબેલ મીડિયા છે એના સીઈઓ, આ સિવાય કેમ્બ્રિજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, દેશમાં આવેલી જે ટોચની વૈજ્ઞાનિક અને રિસર્ચને લગતી સંસ્થાઓ છે એના લગભગ 254 જેટલા સાયન્ટિસ્ટો, ભારત સરકાર દ્વારા 250 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી રહેલ છે કોમ્પિટિશન મારફતે. તે જ પ્રમાણે ગુજરાત સરકાર પણ એક કોમ્પિટિશન કરીને 500 જેટલા વિદ્યાર્થીઓ જે સાયન્સ અને વૈજ્ઞાનિક ખોજોમાં સારી એવી અભિરુચિ રાખે છે એ બધાને અહીંયા બોલાવી અને આ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવશે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આ એક્ઝિબિશન ખુલ્લું મૂકશે. જે વાયબ્રન્ટ યોજાયા અત્યાર સુધીમાં એનો મહત્વનો હેતુ ઇન્વેસ્ટમેન્ટ રહ્યો છે. આ એક વિષયથી પર રહીને જ્ઞાન વિજ્ઞાનનો આદાન પ્રદાનનો મહત્વનો હેતુ રહેલો છે, તે દ્વારા આપણે શું સંદેશો આપવા માંગીએ છીએ? વાયબ્રન્ટ ગુજરાત જે રીતે ઇવોલ્વ થયું છે, આપણે દર વર્ષે એમાં એક કંઈક નવો નવો ઉમેરીએ છીએ. ગયા વખતની વાયબ્રન્ટ સમિટમાં આપણે સીઈઓ કોન્ક્લેવ ઉમેરી હતી. હવે તમામ સાથે રાખીને આ વખતે આપણે નોબેલ એક્ઝિબિશન અને નોબેલ લોરિયેટ્સ અહીંયા આવે એને આપણે ઉમેરીએ છીએ. ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આવું એક વૈશ્વિક કક્ષાનું પ્લેટફોર્મ આપણે ઉપલબ્ધ બનાવતા હોઈએ એ વખતે ઇન્વેસ્ટમેન્ટની વાતો થાય, જે આઈડિયા છે એને પ્રોડક્ટમાં બદલીને એનાથી અને અર્થવ્યવસ્થા કઈ રીતે ચલાવવી એની વાત થાય, પણ સાથે સાથે એ આઈડિયાના મૂળમાં જે રિસર્ચ રહેલ છે, જે વૈજ્ઞાનિકની શોધ રહેલી છે એના વિશે પણ એને વિદ્યાર્થીઓનું, આપણા જે સાયન્ટિસ્ટ છે એ તમામનું ધ્યાન દોરવામાં આવે, તાકી આપણ એક આઈડિયા ત્યાંથી લઈને બિઝનેસ ત્યાં સુધી આખી જર્નીને આપણે કેપ્ચર કરી શકીએ.